નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુ જ્ઞાન શાળામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા આયોજિત પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસના રોજ ધોરણ બાર વિષય અર્થશાસ્ત્રનું પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો વિભાગે એની ચર્ચા કરીશું જે વિભાગે દસ ગુણમાં પૂછેલો છે પ્રત્યેકના એક ગુણ છે તો યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે જવાબ લખવાના છે તો પ્રશ્ન નંબર એક છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો ઓપ્શન નંબર બી અસતત પ્રશ્ન નંબર બે બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતના ભારતનો ક્રમ કેટલામો છે તો ઓપ્શન નંબર ડી એકસો ત્રીસમો છે પ્રશ્ન નંબર ત્રણ આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે ઓપ્શન નંબર સી પરિમાણાત્મક પ્રશ્ન નંબર ચાર નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ કયું છે ઓપ્શન નંબર સી વસ્તુ નાણું પ્રશ્ન નંબર પાંચ સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે તો ઓપ્શન નંબર બી છે મૂડીનો જથ્થો પ્રશ્ન નંબર છ ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ ક્યારથી થયો છે ઓપ્શન નંબર એ ઓગણીસો એકાણુંમાં પ્રશ્ન નંબર સાત સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે ઓપ્શન નંબર એ આવકની અસમાનતા પ્રશ્ન નંબર આઠ સંરક્ષણ પાછળ થતો ખર્ચ કેવો છે ઓપ્શન નંબર બી બિન વિકાસલક્ષી પ્રશ્ન નંબર નવ બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા ઓપ્શન નંબર એ રાજકૃષ્ણ પ્રશ્ન નંબર દસ મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે ઓપ્શન નંબર એ બીજી ફેબ્રુઆરી ત્યારબાદ વિભાગ બી નીચે આપેલા થી વીસ પ્રશ્નના ઉત્તરો એક વાક્યમાં લખો પ્રત્યેકનો એક ગુણ છે કુલ દસ ગુણમાં મિત્રો પૂછાયેલા છે તો અગિયારમાં પ્રશ્ન છે સ્તંભ આકૃતિ એટલે શું જે પેજ નંબર આઠ ઉપર આવેલ છે જેનો પ્રશ્નનો જવાબ મિત્રો છે કે કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ મિત્રો ત્યારબાદ બારમા પ્રશ્ન બાળ મૃત્યુદર એટલે શું બાળ મૃત્યુદર એટલે દર હજાર જીવતા જન્મેલા બાળકોમાંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુદર પ્રશ્ન નંબર તેર માથાદીઠ આવકનું સૂત્ર લખો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી પ્રશ્ન નંબર ચૌદ ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહે છે જે ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તેને કહેવામાં આવે છે મિત્રો નંબર પંદર મધ્યસ્થ બેંકનો અર્થ આપો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય મિત્રો પ્રશ્ન નંબર સોળ બેંક રેટ એટલે શું આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને કહેવામાં આવે છે મિત્રો પ્રશ્ન નંબર સત્તર ગરીબી રેખા એટલે શું જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા પ્રશ્ન નંબર અઢાર પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે એને શા માટે શરૂ કરવામાં આવી તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગરીબો માટે પચીસ જૂન બે હજાર પંદરથી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ બેરોજગારીનો અર્થ જણાવો બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છાશક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તેવી સ્થિતિને કહેવામાં આવે છે કયા તરીકે ઓળખવામાં આવે છે પંદર થી પચીસ વર્ષની વય જૂથે ઉત્પાદીય જૂથ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો તમે વિભાગ સી ડી અને વિભાગ એના અમે પ્રશ્નો અહીંયા મૂકીએ છીએ મિત્રો તમારે નવી અંદર દેખી એને ગણી લખવાના છે મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો